नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायन विज्ञान पाठ नंबर 3 में आपने लास्ट लेक्चर में संयोजकता में आवर्तिता विषय आपने समझा था। घणा बधा आपने आवर्तनीय गुणधर्मों अगाउ समझा छे। भौतिक गुणधर्मों में आवर्तिता अने रासायणिक गुणधर्मों में आवर्तिता आपने समझी रह्या छे। संयोजकता में आवर्तिता विषयनों अभ्यास आपणे कर्यो ए रासायणिक गुणधर्मों में आवर्तिता विषयनों अभ्यास कही शकाय। एवा ज प्रकारनो बीजो रासायणिक गुणधर्मों में आवर्तिता विषय आज आपणे समझवानुं छे अने ए छे द्वितीय आवर्तना तत्वोना अनियमित गुणधर्मों। तमे मित्रों विचारो कि मुख्य समूहना जे बधा तत्वो छे एस विभागना बे समूह अने पी विभागना छ समूह आने आपणे मुख्य समूहना तत्वों तरीके ओळखीए छीए। आ मुख्य समूहना तत्वों में बीजा आवर्तना जे तत्वों से एनामां केटलाक गुणधर्मों में अनियमितता जोवा मळे छे अने एमां पण आवर्तितानो गुणधर्म छे ए जोवा मळे छे। दाखला तरीके आनी अंदर तमे विचारो तो एस विभागना जे बे समूह छे जेने आपणे समूह नंबर एक अने समूह नंबर बे तरीके ओळखीए छीए। दाखला तरीके लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम अने फ्रांसियम। बीजा समूहनी अंदर तमे विचारो तो बेरिलियम, मेग्नेशियम, कैल्शियम, स्ट्रोन्शियम, बेरियम अने रेडियम। आ एस विभागना प्रथम बे समूहना तत्वो छे। पी विभागना जे छ समूह छे जेनी अंदर समूह नंबर 13, समूह नंबर 14, 15, 16 अने 17मो समूह जे छे એ સમૂહ સોરી પી વિભાગના સમૂહો છે 13-17 નંબરના સમૂહ, કેમ કે આવર્તિતા વિશે જે આપણે સમજવાનું છે એ 17મા સમૂહના તત્વો સુધી જ આવર્તિતાનો ગુણધર્મ જોવા મળે છે। 13મા સમૂહની અંદર તમે વિચારો તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ તત્વો છે। 14મા સમૂહની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ તત્વો છે। 15મા સમૂહની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તત્વો છે। 16મા સમૂહની અંદર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તત્વો છે। 17મા સમૂહની અંદર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન અને એસ્ટેસ્ટિન તત્વો છે। હવે આ બધા જે મુખ્ય સમૂહના જે તત્વો છે એસ અને પી વિભાગના, એમાંથી બીજો જે આવર્ત છે, મતલબ કે આ દરેક સમૂહનું પ્રથમ તત્વ, એટલે તમે યાદ કરો કે આવર્ત નંબર 2ના તત્વો થશે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન। આ બધા તત્વો એ દરેક સમૂહનું પ્રથમ તત્વ કહેવાય અને આવર્ત કોષ્ટકનો આવર્ત નંબર 2 કહી શકાય। આ આવર્ત નંબર 2ના જે તત્વો છે આ બધા, એમાં કેટલાક અનિયમિત ગુણધર્મો કે વલણો જોવા મળે છે અને એમાં જોવા મળતી આવર્તિતા વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે। મિત્રો તમે વિચારો કે પ્રથમ સમૂહમાં લિથિયમ તત્વ અને બીજા સમૂહનું બેરિલિયમ તત્વ, અને જો કે આમ તો બધા જ તત્વો જે છે દરેક સમૂહનું પ્રથમ ક્રમનું જે તત્વ છે એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ઘણા બધા ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે। દરેક સમૂહનું પ્રથમ તત્વ એટલે કે આવર્ત નંબર 2ના આ બધા જ તત્વો તમે જુઓ તો એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ઘણા બધા ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે, જેને જે તે તત્વના અનિયમિત ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમે જુઓ તો સમૂહ 1નું જે પ્રથમ તત્વ છે લિથિયમ, જેને આપણે આલ્કલી ધાતુ તત્વોના સમૂહ તરીકે ઓળખીએ છીએ, તો લિથિયમ તત્વ જે છે એ બાકીના બધા તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદું પડે। આ સમૂહનું બેરિલિયમ તત્વ છે જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોના સમૂહ તરીકે ઓળખીએ છીએ, તો એ બેરિલિયમ તત્વ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદું પડે છે। અને એવું દરેક સમૂહની અંદર જોવા મળે છે, જેનો આપણે આગળ ઉપર પણ જ્યારે દરેકનો સમૂહવાઇઝ જ્યારે અભ્યાસ કરીશું ત્યારે પણ એને આપણે ધ્યાનમાં લેવાનું છે। સમૂહનું જે પ્રથમ તત્વ લિથિયમ
અને આ સમૂહનું પ્રથમ તત્વ બેરિલિયમ એ બંને તત્વો એ સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે આપણે એના સંયોજનો વિશે આપણે સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે આ સમૂહના બંને તત્વો છે, સમૂહ એકનું પ્રથમ તત્વ લિથિયમ અને સમૂહ બેનું પ્રથમ તત્વ બેરિલિયમ, આ બંને તત્વો એ સહસંયોજક બંધ બનાવી અને બધા સંયોજનો બનાવે છે. જ્યારે સમૂહના બાકીના જે બધા તત્વો છે, આ બધા તત્વો એ આયનીય સંયોજનો બનાવે છે અને એના સંયોજનો જ્યારે આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. આનો મતલબ શું થયો કે બંને સમૂહ જે છે, સમૂહ એક અને સમૂહ બે, એ બંનેના પ્રથમ તત્વ જે છે લિથિયમ અને બેરિલિયમ, એ તે જ સમૂહના અન્ય તત્વો એટલે કે આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો કરતાં જુદા પડે છે. બંને સમૂહના પ્રથમ તત્વો જે છે એ સહસંયોજક બંધ બનાવી અને સહસંયોજક સંયોજનો બનાવે છે, જ્યારે સમૂહના બાકીના બધા તત્વો જે છે એ બધા તત્વો ના બધા સંયોજનો એ મોટાભાગે આયનીય સંયોજનો જોવા મળે છે. આ ઉપરાંત તમે જો, અને બીજી વસ્તુ કે જેમ સમૂહ એક અને સમૂહ બેમાં પ્રથમ તત્વો તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે, અને ઘણા બધા ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે, એ બધા ગુણધર્મોમાં આપણે અહીંયા આગળ ધ્યાનમાં લેતા નથી. એવી જ રીતે સમૂહ નંબર 13, 14, 15, 16 અને 17 આ બધા જ સમૂહના પ્રથમ તત્વો એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે. આ જે આખું વલણ અથવા ગુણધર્મ છે એને એના અનિયમિત ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ દરેક સમૂહનું પ્રથમ તત્વ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે. પરંતુ પછીનો જે પાડોશી સમૂહ છે એના બીજા ક્રમના તત્વ સાથે ગુણધર્મની બાબતમાં સામ્યતા દર્શાવે છે. દાખલા તરીકે તમે જુઓ તો લિથિયમ તત્વ છે એ તે જ સમૂહના અન્ય તત્વો આ બધા કરતાં ગુણધર્મોની બાબતમાં જુદું પડે છે. બેરિલિયમ તત્વ છે એ આ બધા તત્વોથી ગુણધર્મોની બાબતમાં જુદું પડશે. બોરોન છે એ આ બધા તત્વોથી ગુણધર્મોની બાબતમાં જુદું પડશે. આવું દરેક સમૂહમાં જોવા મળે છે અને એને જ એના અનિયમિત ગુણધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ દરેક સમૂહનું પ્રથમ તત્વ છે એ બીજા પડોશી સમૂહના બીજા ક્રમના તત્વો સાથે ગુણધર્મની બાબતમાં સામ્યતા દર્શાવે છે. દાખલા તરીકે લિથિયમ છે તો એ મેગ્નેશિયમ સાથે ગુણધર્મોની સામ્યતા દર્શાવે, અને બેરિલિયમ છે એ પડોશી સમૂહના બીજા તત્વ એલ્યુમિનિયમ સાથે ગુણધર્મોની બાબતમાં સામ્યતા દર્શાવે છે. આ પ્રકારનો સંબંધ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ બધે જોવા મળશે. બોરોન છે એ સિલિકોન સાથે, કાર્બન છે ફોસ્ફરસ સાથે, નાઇટ્રોન સલ્ફર સાથે, ઓક્સિજન ક્લોરિન સાથે વગેરે. આ પ્રકારનો જે સંબંધ છે કે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ તે જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદું પડે છે, જેને તેના અનિયમિત ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ દરેક સમૂહનું પ્રથમ તત્વ પડોશી બીજા સમૂહના બીજા ક્રમના તત્વ સાથે ગુણધર્મોની બાબતમાં સામ્યતા દર્શાવે છે, એને એના વિકર્ણ સંબંધ એટલે કે ડાયાગોનલ રિલેશનશીપ તરીકે એને ઓળખવામાં આવે છે. આ પ્રકારનો જે સંબંધ જોવા મળે છે એને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. હેતુલક્ષી માટે મિત્રો ખાસ યાદ રાખજો કે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ પડોશી સમૂહના બીજા ક્રમના તત્વ સાથે ગુણધર્મોની બાબતમાં જે સામ્યતા દર્શાવે છે એને એના વિકર્ણ સંબંધ અથવા ડાયાગોનલ રિલેશનશીપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સંબંધ દરેક સમૂહમાં જોવા મળે છે, પરંતુ એમાં આવર્તિતા એવી જોવા મળશે કે જો તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ આ જે વિકર્ણ સંબંધ જે જોવા મળે છે ને એની પ્રબળતા ઓછી થતી જાય. અહીંયા આગળ જે સામ્યતા, આમાં જે સામ્યતા, આ સામ્યતા જે જોવા મળશે એ વલણો અથવા સામ્યતા જે દર્શાવે છે એ ગુણધર્મોના વલણો છે એ ઓછા થતા જાય. એટલે આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ આ પ્રકારના વિકર્ણ સંબંધનું પ્રભુત્વ ઓછું થતું જાય અથવા તો ઘટતું જાય. આ પ્રકારે દ્વિતીય આવર્તના જે તત્વો છે એ ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે, જેને આપણે અનિયમિત ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ. અને આવર્તિતામાં જોવા મળતી જે આવા પ્રકારની જે ભાત અથવા પેટર્ન છે કે આવર્તિતામાં જે આ પ્રકારની જે સામ્યતા જોવા મળે છે એને આપણે વિકર્ણ સંબંધ
अथवा एने डायगोनल रिलेशनशिप तरीके आपणे एने ओळखीए छीए। बीजी वात के एस अने पी विभागना जे मुख्य समूहना जे तत्वो छे ए दरेक समूहनुं प्रथम तत्व प्रथम क्रमनुं जे तत्व छे ए तेज समूहना अन्य तत्वोथी जुदुं पड़े छे एनुं कारण शुं होय शके? शा माटे दरेक समूहनुं प्रथम तत्व ए तेज समूहना अन्य तत्वो करता गुणधर्मोनी बाबतमां जुदापणुं शुं काम दर्शावे छे? एनो अभ्यास करता मालूम पड्युं छे के दरेक समूहनुं प्रथम तत्व आवा प्रकारनो अनियमित गुणधर्म धरावे छे एनुं मुख्य त्रण कारणो अथवा परिबळ छे। पण एनी पहेला तमे मित्रों बे वस्तु खास याद राखजो के दरेक समूहनुं प्रथम तत्व तेज समूहना अन्य तत्वो करता जे जुदुं पड़े छे एने एना अनियमित गुणधर्म तरीके ओळखवामां आवे। पड़ोसी समूहना बीजा तत्व साथे जे साम्यता दर्शावे छे समानता दर्शावे छे गुणधर्मोनी बाबतमां एने एना विकर्ण संबंध डायगोनल रिलेशनशिप तरीके ओळखवामां आवे। आवर्तमां डाबीथी जमणी तरफ जईए एम आ बंने प्रकारना गुणधर्मोनी प्रबळता ઓછી થતી જાય છે આ એમાં જોવા મળતી આવર્તિતા છે। દરેક સમૂહનું પ્રથમ તત્વ જે છે એ તેજ સમૂહના અન્ય તત્વો કરતાં જુદું પડવાનું કારણ શું હોઈ શકે? તો એના માટેના ત્રણ કારણો છે કે દરેક સમૂહનું પ્રથમ તત્વ છે એનું એક તો કદ છે ને એ ખૂબ નાનું હોય કે કદ ખૂબ જ નાનું હોય છે। દરેક સમૂહનું પ્રથમ તત્વ છે એનું કદ ખૂબ જ નાનું હોય છે સમૂહના અન્ય તત્વો કરતાં। ઉપરાંત કદ નાનું છે એટલે તમે વિચારો કે એની વિદ્યુત ઋણતા ખૂબ જ વધુ હોય છે, વિદ્યુત ઋણતા ખૂબ જ વધુ જોવા મળશે। જો આવા પ્રકારનું જુદાપણું જોવા મળે છે એનું મુખ્ય કારણ શું છે? તો દરેક સમૂહનું પ્રથમ તત્વનું કદ સમૂહના અન્ય સભ્યો કરતાં ખૂબ જ નાનું હોય, દરેક સમૂહના પ્રથમ તત્વની વિદ્યુત ઋણતા ખૂબ જ ઊંચી હોય અને તેમનો વીજભાર અને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે ને એનું મૂલ્ય પણ ખૂબ જ ઊંચું જોવા મળે છે। આ ત્રણ પરિબળો જે છે એના કારણે દરેક સમૂહનું પ્રથમ તત્વ છે એ તેજ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોની બાબતમાં જુદું પડે છે। હેતુલક્ષી માટે પણ ખાસ યાદ રાખવાનું કે આવું જુદાપણું જોવા મળે છે એનું કારણ શું? તો સમૂહનું પ્રથમ તત્વનું કદ સમૂહના અન્ય સભ્યો કરતાં ખૂબ જ નાનું હોય છે, વિદ્યુત ઋણતા ખૂબ જ ઊંચી હોય છે અને વીજભાર અને એના ત્રિજ્યાના ગુણોત્તરના મૂલ્યો પણ ખૂબ જ ઊંચા જોવા મળે છે। એટલા માટે દરેક સમૂહનું પ્રથમ તત્વ એ તેજ સમૂહના અન્ય તત્વો કરતાં ઘણા બધા ગુણધર્મોની બાબતમાં જુદું પડે છે અને આ પ્રકારની વર્તણૂકને તેના અનિયમિત ગુણધર્મ તરીકે એને આપણે ઓળખીએ છીએ। બીજી એક જુદાપણું શું જોવા મળશે? તો તમે વિચારો કે આવર્ત નંબર બે જે છે એની તમે ઇલેક્ટ્રોન રચના જો તમે તપાસો તો એની સંયોજકતા કોષમાં માત્ર ચાર કક્ષકો હોય, બીજા આવર્તમાં લિથિયમથી શરૂ કરી અને ફ્લોરિન સુધી તમે જો જાઓ તો બીજા આવર્તના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં માત્ર ચાર કક્ષકો હોય છે અને એક કોઈ તો એક 2s કક્ષક હોય છે અને એક 2p કક્ષક। આ બે કક્ષકો એટલે કે કુલ ચાર કક્ષકો આપણને જોવા મળશે, 2s કક્ષક અને 2p કક્ષક। વિચારો બરાબર કે બીજા આવર્તના બધા જ તત્વોની સંયોજકતા કોષમાં માત્ર ચાર કક્ષકો આપણને જોવા મળશે, કારણ કે 2s કક્ષક એક જ હોય અને 2p કક્ષક ત્રણ પ્રકારની હોય। જ્યારે ત્યાર પછીનો તમે ત્રીજા આવર્તના તત્વો તમે જુઓ ને તો એની સંયુક્તા કોષમાં કુલ 9 કક્ષકો જોવા મળશે અને એ કઈ કઈ? તો એક 3s કક્ષક હોય, ત્રીજા શક્તિ સ્તરમાં 3p કક્ષક હોય અને ત્રીજા શક્તિ સ્તરમાં 3d કક્ષક પણ હોય। આ ત્રીજા શક્તિ સ્તરમાં ત્રણ કક્ષકો એટલે કુલ 9 કક્ષકો, કેમ કે 3s કક્ષક એક હોય, 3p કક્ષક ત્રણ હોય અને 3d કક્ષક પાંચ હોય, એટલે 5 ને 3 8 ને 1 9। આમ બીજા આવર્તના બધા જ તત્વોની સંયોજકતા કોષમાં માત્ર ચાર જ કક્ષકો ઉપલબ્ધ હોય છે જે બંધ બનાવવા માટે જવાબદાર છે, જ્યારે ત્રીજા આવર્તના બધા જ તત્વોની સંયોજકતા કોષમાં કુલ 9 કક્ષકો ઉપલબ્ધ હોય છે જે અન્ય તત્વો સાથે બંધ બનાવી શકે છે। અને એટલે શું થશે? તો બીજા આવર્તના જે તત્વો છે એટલે કે દરેક સમૂહનું જે પ્રથમ તત્વ છે ને એ વધુમાં વધુ 4 બંધની જ રચના કરી શકશે, અર્થાત એ 4 સહસંયોજકતા ધરાવે છે। સહસંયોજકતા ધરાવે છેનો મતલબ એ 4 જ સહસંયોજક બંધ બનાવી શકશે, 4 કરતાં વધુ બંધ બનાવી શકશે નહીં। દાખલા તરીકે તમે જુઓ તો બોરોન જે છે એ તમે વિચારો કે બીજા આવર્તનું તત્વ છે અને 13મા સમૂહનું પ્રથમ તત્વ
તત્વ છે તો બોરોન છે ને એ ફ્લોરિન સાથે જોડાય તો વધુમાં વધુ BF4 ઋણાયન આવા પ્રકારનું સંકીર્ણ બનાવી શકે બોરોન સાથે ત્રણ હેલોજન સહસંયોજક બંધથી જોડાઈ શકે ચાર કક્ષકો છે એટલે ચોથો ફ્લોરિન પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને વધુમાં વધુ ચાર બંધ બનાવી શકે પરંતુ ચાર કરતાં વધુ બંધ ક્યારેય બોરોન બનાવી શકશે નહીં પરંતુ આ પ્રકારની સ્થિતિ દરેક તત્વોની છે બીજા આવર્તના આ બધા જે તત્વો છે એ વધુમાં વધુ ચાર જ બંધ બનાવી શકે અથવા તો એની સહસંયોજકતા ચાર છે તેમ કહી શકાય જ્યારે સમૂહના અન્ય તત્વો બધા જે છે એ ચાર કરતાં વધુ સહસંયોજકતા ધરાવે છે અથવા ચાર કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે દાખલા કે બોરોનની નીચેનું તત્વ તમે જુઓ એલ્યુમિનિયમ તો AlF6-3 આવા પ્રકારનું સંકીર્ણ અથવા તો ઋણાયન છે એ એલ્યુમિનિયમ બનાવી શકશે કે જેમાં એલ્યુમિનિયમ તત્વ તમે જુઓ તો 6 ફ્લોરિન સાથે બંધ બનાવી શકે છે હવે આવે પ્રકારની બંધ રચના કેવી રીતે થાય છે એ જે આપણે રાસાયણિક બંધનના પાઠની અંદર ભણશું પરંતુ અત્યારે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે દરેક સમૂહનું પ્રથમ તત્વ છે એની સંયોજકતા કોષમાં માત્ર ચાર જ કક્ષકો હોવાથી એની મહત્તમ સહસંયોજકતા ચાર હોય છે અથવા ચાર કરતાં વધુ બંધ બનાવી શકતું નથી તમે કાર્બન માટે જાણ્યું છે કે કાર્બન પણ ચાર કરતાં વધુ બંધ બનાવી શકતું નથી પરંતુ ત્રીજા આવર્તના બધા તત્વો તમે જુઓ તો એની સંયોજકતા કોષમાં કુલ 9 કક્ષકો ઉપલબ્ધ હોય છે અને એટલા માટે ચાર કરતાં વધુ બંધ બનાવે છે અને ચાર કરતાં વધુ સહસંયોજકતા એ ધરાવી શકે છે જેની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધે બની શકે અથવા તો જો ખાલી કક્ષક હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને આ પ્રકારના સંકીર્ણ સંયોજનો પણ બનાવી શકે છે પરંતુ એ ત્રીજા આવર્તના તત્વો એ ચાર કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે જે પ્રથમ આવર્તના તત્વ પાસે બીજા આવર્તના તત્વ પાસે ચાર કરતાં વધુ બંધ બનાવવાની ક્ષમતા હોતી નથી જે તેની ઇલેક્ટ્રોન રચનાને આધારે તમે સમજી શકશો આ ઉપરાંત તમે જુઓ તો બીજા આવર્તનું દરેક તત્વ અથવા દરેક સમૂહનું પ્રથમ તત્વ જે છે એ પોતાનાને પોતાના પરમાણુ સાથે પણ બંધ બનાવી અને જોડાઈ શકે છે દાખલા તરીકે તમે જુઓ તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન બનાવે કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન બને નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન બનાવે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન બનાવે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન બનાવે આ રીતે બીજા આવર્તના બધા તત્વો એ પોતાના પોતાના પરમાણુ સાથે રાસાયણિક કે સહસંયોજક બંધથી જોડાય આવા પ્રકારના દ્વિપરમાણવીય અણુ બનાવે આ બીજા આવર્તનું કોઈ પણ તત્વ એ જ આવર્તના અન્ય તત્વ સાથે પણ બંધ બનાવી શકે છે દાખલા તરીકે કાર્બન છે તો કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે કાર્બન છે નાઇટ્રોજન સાથે પણ બંધ બનાવે નાઇટ્રોજન સાથે ટ્રિપલ બોન્ડ પણ બનાવી શકે આ ઉપરાંત તમે જુઓ તો નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પણ ડબલ બોન્ડથી જોડાઈ શકે આવા પ્રકારના બંધ બનાવી અને જુદા જુદા પ્રકારના સંયોજનો છે એ બનાવી શકે છે આનો અર્થ શું થયો કે બીજા આવર્તના બધા તત્વો એ પોતાના જ પરમાણુ સાથે બંધ બનાવી અને જોડાઈ શકે છે અથવા તો બીજા આવર્તનું કોઈ પણ તત્વ એ તે જ આવર્તના અન્ય તત્વ સાથે પણ બંધ બનાવી અને જોડાઈ શકે છે આ પ્રકારના બંધ બનાવી અને જે અનેક સંયોજનો બનાવે છે એ બધામાં સિગ્મા બંધ ઉપરાંત પાઈ બંધની રચના હોય છે એટલે કે P-pi પ્રકારના બંધ બનાવી અને આવા પ્રકારના અનેક સંયોજનો છે એ બનાવી શકે છે P-pi પ્રકારના બંધ બને છે એનો મતલબ પી કક્ષકના ઇલેક્ટ્રોન વડે પાઈ બંધની રચના થઈ અને આ પ્રકારના સંયોજનો છે એ બનાવે છે હવે પાઈ બંધ કોને કહેવાય એ જે આપણે આગળ ઉપર ભણશું જ્યારે રાસાયણિક બંધનનો પાઠ સમજીશું ત્યારે કેમ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે સહસંયોજક બંધ બને એ પણ બે પ્રકારના હોય છે સિગ્મા બંધ અને પાઈ બંધ તો પી કક્ષકના ઇલેક્ટ્રોન વડે જો આ પ્રકારના પાઈ બંધની જો રચના થતી હોય તો એને P-pi પ્રકારના બંધ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા એ આવર્ત નંબર 2ના તત્વોની હોય છે આવા પ્રકારના બંધ બનાવવાની ક્ષમતા સમૂહના અન્ય સભ્યો પાસે હોતી નથી આ ગુણધર્મની બાબતમાં પણ બીજા આવર્તના તત્વો તે જ સમૂહના અન્ય સભ્યો કરતાં જુદા પડે છે એટલે તમે જુઓ કે આવા
अनेक गुणधर्मो है कि जेनी अंदर दरेक समूहनु प्रथम तत्व है ये तेज समूहना अन्य तत्वों करता गुणधर्मों की बाबत में जुदू पड़े। सौ प्रथम अँ ते जुओ तो लिथियम और बेरिलियम ए सहसंयोग संयोजनों बनावे। समूहना बाकी तत्वों से मोटा भागे आयनीय बंध रचना धरावे। बीजा आवर्तना तत्वों की संयुक्ता कोष में चार कक्षकों होवाथी तेनी महत्तम संयुक्ता चार जोवा मळे छे। ज्यारे बाकी बधा जे सभ्यो छे एनी सहसंयोगता चार करता वधु पण होई शके छे। बीजा आवर्तना बधा तत्वों ए पोतानन पोताना तत्व साथे बंध बनावे छे अने जोड़ाय छे। ए उपरांत बीजा आवर्तना कोईपण तत्व तेज आवर्तना अन्य तत्व साथे पण बंध बनावी अने जोड़ाई शके छे। जेमा पी पाई प्रकारनी बंध रचना जोवा मळे छे। परंतु आवा प्रकारना पी पाई बंध बनावानुं वलण समूहना अन्य सभ्यो पासे होतुं नथी। आवी बधी बाबतोथी समूहना प्रथम तत्वो ए तेज समूहना अन्य सभ्यो करता गुणधर्मोनी बाबत में जुदा पड़े छे अने एने ज आपणे तेना अनियमित गुणधर्मो तरीके अपने ओळखीए छीए। बुकनी अंदर मित्रों तमे जुओ तो एक कोयडो 3.9 आपणने आपेलो छे अने एनी अंदर एक आवा प्रकारनुं संयोजन पूछवामां आव्युं छे कि एल्युमिनियम ClH2O5 અને +1 આ પ્રકારે એક સંયોજન આપણને આપેલું છે। ખાસ એક વાત હું તમને જણાવી દઉં કે આવા પ્રકારના ચોરસ બ્રેકેટમાં જે સંયોજનો આપેલા હોય છે એને સંકીર્ણ સંયોજનો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે। હવે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય અને શું છે એ તો જે આપણે વિગતવાર સમજવું પડશે અને એ આગળ ઉપર આપણે જોશું। પરંતુ એની અંદર એક વસ્તુ તમારે સમજી લેવાની કે જ્યારે કોઈ તત્વ એ સહસંયોગ બંધ ઉપરાંત ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને સવર્ગ સહસંયોગ બંધ જો બનાવે ને તો એવા સંજોગોમાં તેને સંકીર્ણ સંયોજનો અથવા તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આગળ તમે જુઓ તો મધ્યસ્થ પરમાણુ એલ્યુમિનિયમ છે અને એલ્યુમિનિયમ સાથે એક ક્લોરિનનો પરમાણુ કે આયન જોડાયેલો છે અને 5 પાણીના અણુઓ છે ને એ પણ જોડાયેલા છે। તો ખરેખર તમે જુઓ તો આ પાણીનો અણુ તટસ્થ છે એટલે એનો વીજભાર 0, ક્લોરિનનો વીજભાર -1 હોય, એલ્યુમિનિયમની ઓક્સિજન અવસ્થા +3 છે એટલે +3 અને -1 એટલે કુલ વીજભાર થશે +2। અહીંયા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા સમાન છે તો તમે કહી શકશો કે એલ્યુમિનિયમની ઓક્સિજન અવસ્થા તો +3 છે પરંતુ તેની સહસંયોજકતા એટલે બંધ બનાવવાની ક્ષમતા કેટલી છે તો કે 6, જેમાં 5 બંધ પાણીના અણુ સાથે બનાવ્યા છે અને 1 બંધ ક્લોરિન આયન કે ક્લોરિન પરમાણુ સાથે બનાવ્યો છે। તો આ સંયોજનમાં એલ્યુમિનિયમની ઓક્સિજન અવસ્થા +3 કહી શકાય અને એલ્યુમિનિયમની સહસંયોજકતા 6 ગણાય, કારણ કે 6 બંધ બનાવ્યા છે એટલા માટે। તો આવા ઘણા બધા સંકીર્ણ સંયોજનો અને સંકીર્ણ આયનો એ આપણે આગળ ઉપર સમજીશું, પરંતુ અત્યારે આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ અને ખાસ કરીને ધાતુ જ હોય કે જ્યારે કોઈ પણ મધ્યસ્થ ધાતુ પરમાણુ એ અન્ય પરમાણુ કે આયન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને સવર્ગ સહસંયોગ બંધ જ્યારે બનાવે તો તેવા પ્રકારના સંયોજનોને સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી હવે જે આપણે પાઠની અંદર સમજવાનું છે એ છે આવર્તી વલણ અને ગુણધર્મોમાં અનેની પ્રતિક્રિયાત્મકતા। આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે આપણે સમજવાનું છે કે આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આના વિશે આપણે હવે આ પાઠની અંદર સમજવાનું છે। તમે મિત્રો વિચારો કે આ પાઠની અંદર આપણે ઘણા બધા ભૌતિક ગુણધર્મો આપણે જોયા, પરમાણીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પછી રાસાયણિક ગુણધર્મમાં તમે જુઓ તો સંયોજકતા, દ્વિતીય આવર્તના ગુણધર્મોમાં જોવા મળતી અનિયમિતતા, આ બધા આવર્તનીય ગુણધર્મો છે અને આ બધા ગુણધર્મોમાં આવર્તિતા છે ને એ આપણને જોવા મળે છે। આ બધી અભ્યાસ ઉપરથી આપણને મિત્રો એટલો ખ્યાલ આવશે કે આ પ્રકારની જે આવર્તિતા જોવા મળે છે એનું મુખ્ય કારણ જે તે તત્વોની ઇલેક્ટ્રોન રચના છે
अर्थात आ बधा ज गुणधर्मों में जोवा मळती जे आवर्तितानो जे गुणधर्म छे, कारण के एने सीधो संबंध इलेक्ट्रॉन रचना साथे छे तेम कही शकाय। आनो मतलब एवो थयो के तत्वोना कोईपण तत्वना भौतिक अने रासायणिक गुणधर्मो छे ने ए खरेखर जे ते तत्वोनी इलेक्ट्रॉन रचनानी ज अभिव्यक्ति छे। कोईपण तत्व तमे जुओ एना भौतिक अने एना रासायणिक गुणधर्मोनो आधार जे ते तत्वनी इलेक्ट्रॉन रचना उपर रहेलो छे। अने एटले एम कही शकाय के आवर्तकोष्ठना कोईपण तत्वोना भौतिक अने रासायणिक गुणधर्मो छे ए खरेखर जे ते तत्वनी इलेक्ट्रॉनीय रचनानी ज अभिव्यक्ति छे, अथवा तो एना उपर ज तेनो आधार रहेलो छे। हवे मित्रों आपणे आ बधुं जे समझ्या आवर्तिता विशे तो समझ्या छीए, परंतु हवे आपणे ए समजवानुं छे के आ बधा गुणधर्मो जे आवर्तिता जोवा मळे छे एनी असर रासायणिक प्रतिक्रियात्मकता उपर शुं जोवा मळे छे, शुं आ बधा गुणधर्मोमां वधारो थाय के घटाडो थाय एम जे ते तत्वनी रासायणिक प्रतिक्रियात्मकता उपर कोई असर थाय छे खरी। रासायणिक प्रतिक्रियात्मकता एटले रासायणिक प्रक्रिया अनुभववानुं जे वलण छे ए घटे छे अथवा वधे छे वगैरे। अभ्यास करता एवं मालूम पड़े से मित्रों के आ बधा गुणधर्मों में जे आवर्तिता जोवा मळे छे ए गुणधर्मोनी आवर्तितानी असर तत्वोनी रासायणिक प्रतिक्रियात्मकता उपर पण एनी असर जोवा मळे छे। अर्थात आवर्तमां तमे डाबीथी जमणी तरफ जाओ के समूहमां तमे ऊपरथी नीचे तरफ जाओ एम आ बधा गुणधर्मोमां वधारो के घटाड़ो जोवा मळे छे। एटले आवर्तमां डाबीथी जमणी तरफ जाइए के समूहमां ऊपरथी नीचे तरफ जाइए एम रासायणिक प्रतिक्रियात्मकताना वलण छे ने ए पण बदलाता होय छे। दाखला तरीके तमे विचारो के कोईपण आवर्तमां आपणे डाबीथी जमणी तरफ जाइए तो याद करो आपणे समझी गया छीए के परमाणीय त्रिज्या घटशे, આયનીય ત્રિજ્યા ઘટશે। આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા ઘટશે, આયનીય ત્રિજ્યા ઘટશે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે, આપણે ભણી ગયા છીએ। આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા પણ વધે છે, આવું સમજ્યા છે તમે યાદ કરો। આનો મતલબ એવો થયો કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણીય ત્રિજ્યા ઘટે છે, આયનીય ત્રિજ્યા ઘટે છે, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ બને છે અને વિદ્યુત ઋણતા પણ વધે છે। એટલે શું થશે કે આવર્તમાં ડાબા છેડા પરના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ નીચા જોવા મળશે અને જમણા છેડા પરના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા જોવા મળશે। આવર્ત કોષ્ટકમાં ડાબા છેડા પરના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા જોવા મળે છે, જેનો મતલબ એનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, તો જ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું જોવા મળશે। જમણા છેડા પરના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું ઋણ મૂલ્ય જોવા મળે છે। જો આ જમણા છેડા હેલોજન સમૂહના તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું ઋણ મૂલ્ય જો જોવા મળે તો એનો મતલબ એનામાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ ઊંચી છે, અર્થાત ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવવાનું વલણ ખૂબ જ ઊંચું જોવા મળે છે। આ અભ્યાસ ઉપરથી તમે કહી શકશો મિત્રો કે આવર્તના બંને છેડા પરના જે તત્વો છે ને એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઊંચી જોવા મળે છે। કઈ પ્રતિક્રિયાત્મકતા? તો ડાબા છેડા પરના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ નીચા છે એટલે એનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ખૂબ ઊંચી છે, ધન આયન બનાવવાની વૃત્તિ ખૂબ વધારે છે અને એટલે જ એને વિદ્યુત ધનમય તત્વો પણ આપણે બોલીએ છીએ। જમણા છેડા પરના જે તત્વો છે ખાસ કરીને હેલોજન સમૂહના તત્વો, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ મૂલ્યો છે, એનામાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ ઊંચી છે અને ખૂબ સરળતાથી એ ઋણાયનો બનાવે છે, એટલે તો એને આપણે વિદ્યુત ઋણમય તત્વો તરીકે ઓળખીએ છીએ। બંને છેડા પરના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે, ડાબા છેડા પરના તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રતિક્રિયાત્મકતા વધુ છે, જમણા છેડા પરના તત્વોની ઇલેક્ટ્રોન મેળવવાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે, પણ મધ્યમાં રહેલા જે તત્વો છે એની આ બંને પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ નીચી હોય છે અથવા મધ્યમ કે ઓછી હોય। મધ્યમાં રહેલા જે તત્વો છે એનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય અને મેળવવાની વૃત્તિ ઓછી હોય, અને એ બહુ સીધી વાત છે કે તમે આમ જેમ જશો આવર્તમાં ડાબેથી જમણી તરફ એમ ગુમાવવાની વૃત્તિ ઘટી
અને મધ્યમાં ન્યૂનતમ બનશે, પણ અહીંથી તમે જમણા છેડા તરફ તમે જાઓ એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે ને એ અહીંથી વધતી જાય. તો અહીંયા તો બંને વૃત્તિ ન્યૂનતમ જ હોય. એટલે ખાસ અને ખાસ તમે સમજો કે આવર્તના મધ્ય ભાગમાં રહેલા જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી જોવા મળે છે. આ છેડા પરના તત્વો છે ને ગુમાવવાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી છે, આ છેડા પરના તત્વો છે એની ઇલેક્ટ્રોન મેળવવાની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી છે. અને એટલે તો તમે યાદ કરો કે આ સમૂહના તત્વો અને આ સમૂહના તત્વો જ્યારે એકબીજા સાથે જોડાવવું હોય ને તો આયનીય બંધથી જોડાય છે. તમને યાદ છે આ ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બનાવશે, આ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવશે. અને આવો ધન આયન અને આ ઋણ આયન એ આયનીય બંધથી જોડાય છે અને આયનીય સંયોજનો છે એ બનાવી શકશે. એટલે આવર્ત કોષ્ટકના ડાબા છેડા પરના જે આલ્કલી ધાતુ તત્વો છે ને એને સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો કહેવાય. હેલોજન સમૂહના આ જે તત્વો છે એને સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. પરંતુ મધ્યમાં રહેલા તત્વોમાં બંને પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે, એટલે એ નહીં ગુમાવી શકે ઇલેક્ટ્રોન કે નહીં ઇલેક્ટ્રોન મેળવી શકે. અને જો એને બંધ બનાવવો હશે ને તો યાદ કરો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહજ સંયોજક બંધ છે ને એ હંમેશા બનાવશે. આવા પ્રકારની પ્રતિક્રિયાત્મકતા ઉપર આ પ્રકારના ગુણધર્મોની અસર છે ને એ જોવા મળે છે. અને જો તમે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો આપણે ભણી ગયા છીએ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જશે. આ બધા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, એટલે કે તે વિદ્યુત ધનમય તત્વો કહેવાય, કારણ કે તે સરળતાથી ધનાયન બનાવશે. હેલોજન સમૂહના તત્વો છે જમણા છેડા પરના તત્વો, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ખૂબ ઊંચી છે, એટલે ઇલેક્ટ્રોન મેળવીને સરળતાથી ઋણાયન બનાવશે. અને એટલા માટે આ બધા તત્વોને વિદ્યુત ઋણમય તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ એટલે ટૂંકી વાત એમ કહી શકાય કે બંને છેડા પરની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી હોય છે, મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી જોવા મળશે. આમ તમે જુઓ તો આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ખૂબ ઊંચી છે, જે ઘટીને અહીંયા આગળ ન્યૂનતમ થશે. વળી તમે અહીંથી જમણા છેડા તરફ તમે જાઓ એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધતી જશે. અહીંયા તો ન્યૂનતમ જ હોય મેળવવાની વૃત્તિ, જે આમ જાઓ એમ પાછી વધતી જશે. એટલે આવર્ત કોષ્ટકના આવર્તના બંને છેડા પરના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઊંચી જોવા મળે છે, જ્યારે મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ નીચે કે મધ્યમ જોવા મળે છે. અને એટલે જ આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં રહેલા તત્વો એ નહીં ઇલેક્ટ્રોન ગુમાવી શકે કે નહીં ઇલેક્ટ્રોન મેળવી શકે, એટલા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહજ સંયોજક બંધ બનાવી અને સંયોજનો છે એ બનાવે છે. આવા પ્રકારની જે પ્રતિક્રિયાત્મકતા ઉપર જે આવર્તનીય ગુણધર્મોની અસર જોવા મળે છે એને આપણે ઓક્સિડેશન રિડક્શનની બાબતમાં પણ આગળ ઉપર સમજીશું. માનો કે જે તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે એને ઓક્સિડેશન થયું કહેવાય અને જે તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે એનું રિડક્શન થયું કહેવાય. આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મેળવવાની જે વૃત્તિ છે એને આપણે આગળ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન ગુણધર્મો સાથે પણ એને સાંકળીશું અને એને પણ અભ્યાસમાં લેશું, જે આપણે આગળ ઉપર જોઈશું. આ ઉપરાંત તમે જુઓ કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ આપણે શીખ્યા છીએ કે ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે અને અધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. કારણ કે જેનામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સૌથી વધુ હોય ને એને આપણે ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ, જેનામાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુ હોય એને આપણે અધાત્વીય તત્વો તરીકે ઓળખીએ છીએ. એટલે શું થશે કે આ બધા ડાબા છેડા પરના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ છે, જ્યારે જમણા છેડા પરના જે તત્વો છે એ અધાત્વીય તત્વો કહેવાય, અધાતુ કહેવાય. એટલે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ તમે જુઓ કે ધાતુપણાનો ગુણધર્મ ઘટતો જાય, જે અહીંયા ઘટીને ન્યૂનતમ થશે, અને અધાતુપણાનો ગુણધર્મ વધતો જાય, જે અહીંયા આગળ અધાતુપણાનો ગુણધર્મ પણ ન્યૂનતમ જ હોય, જે વધીને પાછો અહીંથી મહત્તમ થશે. એટલે મધ્ય ભાગમાં અહીંયા જે તત્વો છે એમાં ધાતુ અને અધાતુ બંને વલણો ખૂબ નીચા હોય છે, અને એટલે તો એમાં મોટા ભાગના તમે યાદ કરો અર્ધ ધાતુની જેમ વર્તે છે, સેમી મેટલની જેમ વર્તે છે, આપણે અગાઉ શીખ્યા છીએ. આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય અને અધાત્વીય ગુણધર્મ છે એ વધતો જાય. કોઈ પણ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જે છે
એ ખાસ કરીને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને માપવામાં આવે અથવા તો હેલોજન સાથે પ્રક્રિયા કરી અને કોઈપણ તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લેવામાં આવે. દરેક તત્વો ઓક્સિજન સાથે સંયોજાઈ શકે, હેલોજન સાથે પણ સંયોજાઈ શકે, પણ એની સંયોજાવાની જે વૃત્તિ છે ને એ સરખી ન હોય. એટલે આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જો જાણવી હોય તો કાં તો એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ અથવા તો હેલોજન સાથે પ્રક્રિયા કરાવી અને જે તે તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ જાણી શકાય. અત્યારે આપણે અહીંયા આગળ બધા તત્વોને માત્ર ને માત્ર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવી અને એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને જો આપણે જાણીએ તો આવર્ત કોષ્ટકના ડાબા છેડા પરના જે તત્વો છે તેની પ્રતિક્રિયાત્મકતા ઊંચી છે, જમણા છેડા પરના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઊંચી છે, એટલે એ બંને છેડા પરના તત્વો ઓક્સિજન સાથે ખૂબ જ સરળતાથી સંયોજાય અને ઓક્સાઇડ સંયોજનો બનાવશે. મધ્યમાં રહેલા જે બધા તત્વો છે એ ઓક્સિજન સાથે સંયોજાય ખરા પણ એની પ્રબળતા ખૂબ જ નીચી હોય છે અથવા એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય છે. એટલે શું થાય કે માની લો કે આ ડાબા છેડા પરના જે તત્વો છે કે જે ઓક્સિજન સાથે સંયોજાય અને જે ઓક્સાઇડ બનાવે છે એ ઓક્સાઇડ ખાસ કરીને તેની સંયોજકતા અનુસાર માની લો કે Na2O બનાવે, પોટેશિયમ K2O પણ બની શકે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવી શકે, કેલ્શિયમ ઓક્સાઇડ બનાવી શકે વગેરે. આ બધા જે ડાબા છેડા પરના જે તત્વો છે એ ઓક્સિજન સાથે ખૂબ સરળતાથી સંયોજાય અને આ પ્રકારના એની સંયોજકતા અનુસાર આ પ્રકારના ઓક્સાઇડ બનાવશે. પરંતુ આ બધા ધાતુ તત્વો છે અને ધાતુ તત્વોના ઓક્સાઇડ હંમેશા બેઝિક ગુણધર્મ ધરાવે છે, એટલે કે આ પ્રબળ બેઝિક ગુણધર્મ ધરાવે છે અથવા તો એ સ્વભાવમાં બેઝિક હોય. જમણા છેડા પરના જે તત્વો છે એ પણ ઓક્સિજન સાથે ખૂબ સરળતાથી સંયોજાય છે અને એની સંયોજકતા અનુસારના ઓક્સાઇડ બનાવે છે. દાખલા તરીકે ક્લોરિન છે તો ઓક્સિજન સાથે સંયોજાય અને Cl2O7 પ્રકારનું ઓક્સાઇડ છે એ બનાવી શકે છે. સલ્ફર છે તો ઓક્સિજન સાથે સંયોજન SO2 અને SO3 પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે છે. ફોસ્ફરસ જે છે એ પણ P2O3 કે P2O4 પ્રકારના ઓક્સાઇડ છે એ બનાવી શકે છે. પરંતુ આ બધા તત્વો અધાતુ તત્વો છે અને ખાસ યાદ રાખવાનું કે અધાતુ તત્વોના જે ઓક્સાઇડ છે ને એ હંમેશા એસિડિક ગુણધર્મ ધરાવે છે. રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં આ બાબત ખાસ અને ખાસ સમજવાની છે કે કોઈ પણ ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય. આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં રહેલા કેટલાક તત્વોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી પણ હોય. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એનો ઓક્સાઇડ Al2O3 કે પછી આર્સેનિકનો ઓક્સાઇડ તમે લ્યો As2O3, તો આ બંને તત્વોના ઓક્સાઇડ છે ને એ ઉભય ગુણધર્મી હોય. અને ઉભય ગુણધર્મી કોને કહેવાય એ તમે મિત્રો જાણો છો. ઉભય ગુણધર્મી ઓક્સાઇડનો મતલબ એવો થાય કે એસિડની સાથે પોતે બેઝની જેમ વર્તે અને બેઝની સાથે પોતે એસિડની જેમ વર્તે, એટલે કે જે ઓક્સાઇડમાં એસિડ અને બેઝ એવા બંને પ્રકારના વલણો હોય એને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે. કેટલાક તત્વોના ઓક્સાઇડ છે તટસ્થ હોય, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ કે N2O, આ પ્રકારના જે ઓક્સાઇડ છે ને એમાં તટસ્થ ગુણધર્મ જોવા મળે. અને તટસ્થ ઓક્સાઇડ એને કહેવાય કે જે નથી હોતા એસિડ કે નથી હોતા બેઝ. વિચારજો બરાબર, ધાતુના ઓક્સાઇડ જે છે એ હંમેશા બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય, મધ્ય ભાગમાં રહેલા કેટલાક તત્વોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય, ખાસ કરીને જે તત્વો અર્ધધાતુ તત્વો હોય ને એ અર્ધધાતુ તત્વોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય, અર્થાત એ એસિડની સાથે બેઝની જેમ વર્તે ને બેઝની સાથે એસિડની જેમ વર્તે. પરંતુ આ પ્રકારના જે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ કે N2O, નાઇટ્રસ ઓક્સાઇડ, આવા પ્રકારના જે તત્વોના જે ઓક્સાઇડ છે એ તટસ્થ હોય છે. અને તટસ્થ ઓક્સાઇડનો મતલબ એ નથી હોતા એસિડ કે નથી હોતા બેઝ. તો ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક, અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક, અર્ધ ધાતુ તત્વોના ઓક્સાઇડ હંમેશા ઉભય ગુણધર્મી હોય, અને કેટલાક ઓક્સાઇડ જે તટસ્થ છે એ એસિડ કે બેઝ એ બેમાંથી એક પણ પ્રકારનો ગુણધર્મ છે એ એમાં જોવા મળતો હોતો નથી. આના માટે તમે જુઓ તો આપણી બુકમાં એક કોઈડો 3.10 આપણને આપેલો છે અને એમાં સમજાવેલું છે કે Na2O પ્રકારનો ઓક્સાઇડને બેઝિક શું કામ કહો છો. તો આ બધા ઓક્સાઇડને તમે જો પાણી સાથે પ્રક્રિયા કરો ને તો બેઝ આપે,
जो आ बधा ऑक्साइड जो पानी साथे प्रक्रिया करवामां आवे तो बेज आपे छे एटले एने बेजिक ऑक्साइड तरीके पण ओळखवामां आवे। दाखला तरीके Na2O छे एनी जो तमे पानी साथे प्रक्रिया करशो तो NaOH बनावशे, सोडियम हाइड्रोक्साइड बनावशे अने एटला माटे आने बेजिक ऑक्साइड कहेवाय। अथवा धातुना कोईपण ऑक्साइड तमे जुओ अने एनी जरा प्रक्रिया तमे पानी साथे करशो ने तो बेज बनावशे एटले के ए बेजिक स्वभाव धरावे छे। अधातुना तमे कोईपण ऑक्साइड तमे जुओ तो अधातुना ऑक्साइडनी जो पानी साथे प्रक्रिया करवामां आवे ने तो ए एसिड बनावे। दाखला तरीके Cl2O7 प्रकारनो ऑक्साइड छे क्लोरिननो, एनी जो तमे पानी साथे जो प्रक्रिया करशो तो HClO4 प्रकारनो एसिड बनावशे। HClO4 प्रकारनो एसिड बनावे छे अने आ प्रकारनो जरे एसिड बनावे छे HClO4 प्रकारनो एसिड, कारण के आ जे क्लोरिननो ऑक्साइड छे ने Cl2O7 ए पाणी साथे प्रक्रिया करी અને એસિડ આપે છે ને એટલા માટે એનામાં એસિડિક ગુણધર્મ છે તેમ કહી શકાય। હવે HClO4 તમે કદાચ એનું નામ નહીં સાંભળ્યું હોય, જે આપણે આગળ ઉપર જોશું એને પરક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે। હવે એ બધા તો હજી ખૂબ જ ભણવાનું છે બધું, કે જેને ખરેખર ક્લોરિનનો ઓક્સો એસિડ પણ બોલવામાં આવે અને એનું નામ થાય પરક્લોરિક એસિડ, જેને જે આપણે આગળ ઉપર ભણશું, નામ ગોખવાની જરૂર નથી, એ બધું આપણે જ્યારે એને સમજીશું તો બંધારણ ઉપર તેના નામને વગેરે આપણે યાદ રહી જશે અને રાખવાના છે। પરંતુ અહીંયા અત્યારે મારે તમને એટલું સમજાવવાનું છે કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો બેઝ આપે એટલે એને બેઝિક કહેવાય, અધાતુના ઓક્સાઇડ જો પાણી સાથે પ્રક્રિયા કરે ને તો હંમેશા એસિડ આપે અને એટલા માટેને એસિડિક કહેવાય। પાણી સાથેની પ્રક્રિયામાં એસિડ અને બેઝ જો બંને આપે તો એને ઉભય ગુણધર્મી કહેવાય, એટલે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ હંમેશા કોના હોય તો જે અર્ધધાતુ તત્વો છે ને એના ઓક્સાઇડ મોટા ભાગે ઉભય ગુણધર્મી વલણ છે ને એ જોવા મળે છે। તો આવર્તમાં ડાબેથી જમણી તરફ આપણે જઈએ એમ આ પ્રકારના ગુણધર્મોમાં આવર્તિતા જોવા મળે છે, એના જ કારણે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં પણ ફેરફાર જોવા મળે છે અને એટલે જ આવર્તના બંને છેડા ઉપરના જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, જ્યારે મધ્યમાં રહેલા તત્વોની પ્રતિક્રિયાત્મકતા છે એ ઘણી ઓછી જોવા મળે છે। હવે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ છો તો આપણે તો અત્યારે મુખ્ય સમૂહના તત્વોની વાત કરી એસ અને પી વિભાગનો, પરંતુ તમે યાદ કરો એસ અને પી વિભાગની વચ્ચે ડી વિભાગના 10 સમૂહો છે અને એની શરૂઆત આવર્ત નંબર 4 થાય છે। કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા ઘટે છે, આયનીકરણ એન્થાલ્પી વધે છે, આવું બધું આપણે સમજ્યા છીએ। તો એવા જ પ્રકારના વલણો એ ડી વિભાગના તત્વોમાં પણ જોવા મળે છે। ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વોમાં પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા ઘટશે, આયનીકરણ એન્થાલ્પી વધશે, પરંતુ એમાં થતો જે ફેરફાર છે ને એ એસ અને પી વિભાગના તત્વો જેટલો હોતો નથી। એસ અને પી વિભાગના તત્વોમાં જે ફેરફાર જોવા મળે પરમાણીય ત્રિજ્યામાં કે આયનીકરણ એન્થાલ્પીમાં, એવો મોટો ફેરફાર એસ અને પી વિભાગની વચ્ચે આવેલા ડી વિભાગના તત્વોમાં જોવા નથી મળતો, અને એ ડી વિભાગમાં જે ફેરફાર જોવા મળે ને એટલો એફ વિભાગના તત્વોમાં ફેરફાર જોવા મળતો નથી, અને એટલે જ એફ વિભાગના તત્વોને તો આપણે એક જ સમૂહની અંદર સમાવેશ કર્યો છે। આ બધું જ્યારે આપણે ડી અને એફ વિભાગના તત્વો હજુ જ્યારે આપણે ભણશું ત્યારે એને ખાસ ધ્યાનથી જોશું ભણશું, પરંતુ તમે યાદ કરો કે ડી વિભાગનું સ્થાન ક્યાં છે તો કે એસ અને પી વિભાગની વચ્ચે છે। તો ખરેખર ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી એ એસ વિભાગના તત્વો કરતાં ઊંચી છે, પરંતુ પી વિભાગના તત્વો કરતાં નીચી જોવા મળશે। એટલે શું થશે કે ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો કહીએ છીએ, પરંતુ એસ વિભાગની જે ધાતુ છે ને આ બંને એસ વિભાગના તત્વો જે છે અને એનામાં જે ધાત્વીય ગુણધર્મ છે ને એટલો પ્રબળ ધાત્વીય ગુણધર્મ એ ડી વિભાગની સંક્રાંતિ ધાતુમાં હોતો નથી। અર્થાત એસ વિભાગના તત્વો જે વિદ્યુત ધનમય તત્વો છે એટલી વિદ્યુત ધનમયતા એ ડી વિભાગના તત્વોમાં હોતી નથી, કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી છે ને એ એસ વિભાગના તત્વો કરતાં તો ઊંચી હોય જ છે। તો જેની સૌથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું હોય એ તત્વો સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વો કહેવાય, એનામાં ધાત્વીય ગુણધર્મ સૌથી ઊંચો કહેવાય, જે એસ વિભાગના તત્વોમાં જોવા મળશે। આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ
આયનીકરણ એન્થાલ્પી તો ઘટવાની છે, એટલે એસ વિભાગ કરતાં ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી વધશે, તો એસ વિભાગના તત્વો કરતાં ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય તો એની વિદ્યુત ધનમયતા નીચી હોય, એમાં ધાત્વીય ગુણધર્મ ઓછો કહી શકાય. એટલે વિચારો બરાબર કે એસ વિભાગ કરતાં ધાત્વીય ગુણધર્મ ઓછો, પરંતુ પી વિભાગના તત્વો કરતાં ડી વિભાગના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધુ કહેવાય. એટલે ખરેખર ડી વિભાગના તત્વો છે ને એના ગુણધર્મો બધા એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે સંક્રાંતિ પામતા હોય છે, અને એટલે જ ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો અથવા તો સંક્રાંતિ ધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા વધશે, આયનીકરણ એન્થાલ્પી ઘટશે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જશે. આપણે સમૂહમાં આ બાબતો સમજ્યા છીએ કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણીય ત્રિજ્યા છે એ વધશે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા ઋણ થતા જશે. એના માટેના જે બધા આપણે અપવાદો સમજ્યા હતા, જે તમને યાદ છે અને આપણે અગાઉ જે તે સમયે એ બધું આપણે જોયું પણ છે, એટલે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ જો પરમાણીય ત્રિજ્યા વધે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે તો એ જ દિશામાં ધાત્વીય ગુણધર્મ વધે છે એમ પણ કહી શકાય. એટલે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય છે. તો પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધે છે અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો જોવા મળે છે. એટલે જ સમૂહમાં શરૂઆતના જે બધા તત્વો છે એમાં અધાત્વીય લક્ષણ વધુ જોવા મળશે, જ્યારે દરેક સમૂહના છેડા પરના જે તત્વો છે એમાં ધાત્વીય લક્ષણ વધુ જોવા મળે છે. અને એટલે જ દરેક સમૂહના જે છેલ્લા તત્વો છે, માનો કે ફ્રાન્સિયમ, રેડિયમ, આમાં આના પછીના જે તત્વો લેડ હોય, બિસ્મથ હોય, પોલોનિયમ, એસ્ટેટિન, આ બધા જે તત્વો છે ને દરેક સમૂહના છેલ્લા તત્વો એ મોટાભાગે રેડિયો સક્રિય તત્વો જોવા મળે છે, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી હોય છે. દરેક સમૂહનું છેલ્લું તત્વ છે એમાં મોટાભાગે રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ જોવા મળે છે. તો આમ મિત્રો, આવર્તમાં પણ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બદલાય છે, સમૂહમાં પણ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ બદલાય છે, અને એની જે બધી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ છે એના આધારે જ એ રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને જુદા જુદા પ્રકારના સંયોજનો છે એ બનાવી શકે છે. આનો ઘણો બધો અભ્યાસ જ્યારે આપણે સમૂહવાઇઝ અભ્યાસ કરીશું ત્યારે આપણે જોઈશું, એને સમજવાનું છે. અને આપણે અત્યારે આ પાઠને આટલા અભ્યાસ સાથે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. પાઠની અંદર ઘણા બધા સ્વાધ્યાયમાં પ્રશ્નો આપેલા છે, બધા પ્રશ્નોના જવાબ તમને પાઠની થિયરીમાંથી મળી શકશે, કારણ કે આ પાઠની અંદર કોઈ ગણતરી કે કેલ્ક્યુલેશન છે નહીં. એટલે તમને જે મેં મટીરિયલ આપ્યું છે PDF સ્વરૂપે, એ મટીરિયલ્સની અંદર પણ તમને તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો એની અંદર આપેલા છે. એ ઉપરાંત ઘણા બધા MCQ પ્રશ્નો પણ આપવામાં આવ્યા છે. આ બધા પ્રશ્નો તમારે ખૂબ શાંતિથી તેનું સોલ્યુશન કરવાનું છે, અને ત્યારબાદ હવે આપણે આ પાઠની અંદર અભ્યાસનો પૂર્ણ કરીએ છીએ. અને હવે જે આપણે નવો પાઠ આપણે સમજવાનો છે અથવા ભણવાનો છે, એ કેમ કે ભાગ એકની અંદર કુલ 7 પાઠ છે મિત્રો, અત્યાર સુધીમાં આપણે 3 પાઠ ભાગ એકની અંદર પૂર્ણ કરેલા છે, પહેલો, બીજો અને ત્રીજો. 1, 2 અને 3 પાઠ પૂર્ણ થાય મિત્રો, એટલે કોઈ પણ પાઠ તમે હવે ભણી શકો અથવા સમજી શકો. હવે જે બાકીના જે 4 પાઠ છે મિત્રો, 4th, 5th, 6th, 7th, આ ચારે ચાર પાઠ ખૂબ મોટા પણ છે અને ખૂબ સમજવા જેવા પણ છે. ખરેખર ખરું રસાયણ તો હવે આપણે ભણવાનું છે પાઠ નંબર 4, રાસાયણિક બંધનને આણ્વીય રચના, પાઠ નંબર 5, દ્રવ્ય અવસ્થાઓ, પાઠ નંબર 6, ઉષ્માગતિશાસ્ત્ર, પાઠ નંબર 7, સંતુલન. આ ચારે ચાર પાઠ ખૂબ મોટા, ખૂબ સમજવા જેવા અને ખૂબ ટફ પાઠ છે. એટલે આ પાઠની અંદર તમે આ ચાર પાઠમાંથી તમે કોઈ પણ પાઠ તમે ભણતા હો તો કન્ટિન્યુઅસ વિડીયો લેક્ચર જોવાના, સાંભળવાના, સમજવાના, લખવાના. હવે આ ચાર પાઠમાંથી હવે જે આપણે પાઠ હવે ભણવાનો છે, સૌ પ્રથમ એ આપણે પાઠ નંબર 5 શરૂ કરીશું, દ્રવ્યની અવસ્થાઓ. ખૂબ, કેમકે આ બધા પાઠ મેં તમને ચારે ચાર પાઠના જે નામ આપ્યા એ ચારે ચાર પાઠ JEE નીટ માટે પણ ખૂબ મહત્ત્વના છે અને 12 સાયન્સના રસાયણ વિજ્ઞાનને સમજવા માટે પણ અતિ અને અતિ મહત્ત્વના છે.
એમાંથી આપણે સૌપ્રથમ દ્રવ્યની અવસ્થાઓ જે છે એ પાઠને સૌપ્રથમ ભણીશું અથવા સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.